કેમ છો ભાઈઓ, હું રવિરંજન ભાવસાર. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો રોજ રોજ મજાની વાતો સાંભળવા માટે. હવે આગળ વધી આજના ટોપિક પર. નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે અમારી સાથે એક ખૂબસૂરત ચહેરો, જે ચહેરાને જોઈને કદાચ આવે છે કોમેડી સિરિયલમાં, પરંતુ એ ચહેરાને જોઈને આપણને એવું લાગે કે આમના મુખમાંથી કોઈક એવી વાત નીકળશે જે આપણને સારું માર્ગદર્શન આપશે. સી, આ કોઈ બોરિંગ પ્રોગ્રામ નથી કરવાનો, કોઈ માર્ગદર્શનવાળો શો નથી, પરંતુ ઘણી બધી અંતરંગ વાતો કરવી છે નેહા મહેતા સાથે. નેહા મહેતા એટલે મિસિસ તારક મહેતા. નેહાજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલા તો મેં કીધું છે કે આ ચહેરો આવે છે અત્યારે, છેલ્લા કેટલાય સમયથી આ ચહેરો આવે છે અને લોકો અપેક્ષા રાખતા હોય છે કે બસ કંઈક હટકે મળશે, કોમેડી સિરિયલમાં કંઈક જાણવા મળશે. ખરેખર નેહા મહેતા પોતે કેવી વ્યક્તિ છે? પાંચ સેન્ટેન્સીસ જો નેહા મહેતા માટે નેહા મહેતાને બોલવાના હોય તો કયા કે? નેહા મહેતાને નેહા મહેતા માટે પાંચ સેન્ટેન્સ બોલવાના હોય તો એ કે નેહા કે મહેતા ઇઝ અ વેરી બ્યુટિફુલ પર્સન, જેને એક ગુજરાતણ હોવાનું, ભારતીય હોવાનું અને એક દીકરી હોવાનું બહુ માન છે. સો આઈ એમ અ ગુણિયલ ગુજરાતણ. મેની પીપલ ટેલ્સ મી એમ અ ગુણિયલ ગુજરાતણ. અને એ બહુ જ નેચરલ ફોર્મ ઓફ હ્યુમન છે, જેને દરેક વ્યક્તિ માટે પ્રેમ છે. શી ઇઝ અ લાગણીશીલ, એટ ધ સેમ ટાઈમ બેઝિકલી ઇફ આઈ સે વિન્ડ વોટર ફાયરનું કમ્પ્લીટ કોમ્બિનેશન ઇઝ નેહા કે મહેતા. ધેટ્સ વાય આઈ ઓલવેઝ ટેલ માય નેમ નેહા કે મહેતા ઇઝ વિન્ડ વોટર ફાયર. ટુ સેન્ટેન્સીસ હજી થયા, હજી ત્રણ બાકી છે. ત્રણ બાકી છે, કન્ટિન્યુ કરી રાખો છો. ઘણા પોતાના વખાણ કરવાનો મોકો હું બહુ ઓછાને આપું છું આ શોમાં. હું આપું છું આપને થ્રી ચાન્સ હજી આપની પાસે છે આપના વિશે વાત. ઓકે, અને વખાણ કરતાં પણ હું એટલું કહીશ મિત્રો કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો યોર સેલ્ફ. નેહા મહેતા લેઝી છે, એને બહુ જ સૂવું બહુ ગમે. અને એને ભારતીય નૃત્ય, ભારતીય સંગીત અને ભારતીય પરંપરાઓ પર બહુ જ પ્રેમ અને માન છે. શી બિલીવ્સ અ લોટ ઇન હેલ્થ, એકદમ હેલ્થ કોન્શિયસ અને ડાયટ કોન્શિયસ, એટ ધ સેમ ટાઈમ અ ફ્રીક આઉટ પર્સન છે. ઓકે ઓકે ઓકે. અને આજે આપણે શરૂઆત કરી કે ગુણિયલ ગુજરાતણ તરીકે નેહા મહેતાનો પરિચય અપાતો હોય. હા હા. નાઉ કમ ટુ ગુજરાતણ. ગુણિયલને થોડુંક અત્યારે સાઈડમાં મૂકીએ. ગુજરાતણ બીજા બધા સ્ટેટની કમ્પેરિઝનમાં ગુજરાતની મહિલાઓ માટે એક અલગ જ ઇમેજ પહેલા હતી, કંઈક હટકે. હવે એની અંદર કંઈક એડ થયું છે, મોડર્નાઇઝેશન આવ્યું છે, એની પાસે ઇન્ટેલિજન્સી બતાવવા માટેના એને સ્કોપ્સ મળી રહ્યા છે અહીંયા. નાઉ આજની ગુજરાતણો માટે નેહાજી શું વિચારે છે? આજની ગુજરાતણો માટે હું એક જ વસ્તુ વિચારું છું કે ગૌરવશાળી ગુજરાતણ બની ગઈ છે. કારણ કે હું માનું છું અને ઘણા બધા લોકો, આઈ એમ નોટ અ પર્સન હુ બિલીવ્સ ઇન કાસ્ટિઝમ ઓર કોમ્યુઝમ ઓર સ્ટેટિઝમ, આઈ ડોન્ટ બિલીવ. આઈ બિલીવ ઇન ઓનલી વન થિંગ ઇઝ હ્યુમેનિઝમ, હ્યુમેનિટી. અને એક હ્યુમન લાઈફ, કે દરેક પ્રાણ માટે પ્રેમ હોવો જોઈએ. દેટ્સ ઇટ માય લાઈફ ફંડા ઇઝ. પણ ગુજરાતણો ખૂબ સંસ્કારી, પ્રેમાળ અને ગરિમામાં રહેનારી સ્ત્રીઓ તરીકે ઓળખાતી હતી. અને મારા માને હું જોઉં ત્યારે મને ખરેખર એમ થાય કે એક સંસ્કારી, એડ્યુકેટેડ, ઘર રખું છતાં પ્રેમાળ સ્ત્રી કઈ રીતે બની શકે? બીકોઝ સ્ત્રી ઉદ્વેગવાળી વ્યક્તિ છે, પુરુષ હજુ કોકવાર શાંત બેસી શકે. ઇમોશન, જસ્ટ બીકોઝ ઓફ ઇમોશન, જસ્ટ બીકોઝ ઓફ ઇમોશન્સ. અને સ્ત્રી શક્તિ એટલે શક્તિ, સ્ત્રીનું સ્વરૂપ જ શક્તિ છે. તો એટલી બધી શક્તિને બહાર કાઢવી તો કદાચ છે જ, પણ પચાવવી અને બંધ રાખવી એ પણ એક તાકાતની વસ્તુ છે. તો એ બધી પરંપરાઓને ધ્યાનમાં રાખીને આજે સ્કોપ મળ્યો હોય તો એ બધી વસ્તુમાં વિસ્તૃત રીતે પોતાનું વર્ચસ્વ જમાવી શકવું એ પણ એક બહુ મોટી વાત છે. ને આજે અહીંયા ક્યાંક એવું લાગતું નથી કે ગુજરાત વિશે અનેકો ગુજરાતીઓ, સફળ ગુજરાતીઓ વાતો કરે છે શું ગુજરાતના પ્રેમ વિશેની, પરંતુ હું કોઈ નામ દેવા નથી માગતો, નથી આપને પણ પોઈન્ટ આઉટ કરવા માગતો, પરંતુ ફક્ત વાતો થાય છે એ સફળ ગુજરાતીઓએ
ગુજરાત માટે કરવા કરતા ક્યાંક બહાર ઘણું બધું કર્યું હોય એવું એવી ભાવના પણ આપણે લાગે છે ખરું કે આપણે ક્યાંક જોવા મળે છે ખરું? ના, ઘણા બધા અનુભવો હોય એમાંનું તમારી પાસે વધારે અનુભવ હશે, પણ હું મારો અનુભવ અને મારું ઉદાહરણ કહું કે આજે હું ગુજરાતની છું અને દરેક રીતે ગુજરાતની છું. હું જન્મી ભાવનગરમાં, મારું નેટિવ પાટણ, હું ઉછરી અમદાવાદમાં, ભણી વડોદરામાં અને કામ કરું છું મહારાષ્ટ્રમાં, જે ગુજરાતનો છેડો જ છે. યુ નો, આઈ હેવ સીન લોડ્સ ઓફ ડિફરન્ટ કલ્ચર્સ. આઈ એમ બ્રોટ અપ ઇન અ વેરી એડ્યુકેટેડ બેકગ્રાઉન્ડ. આજે હું મહારાષ્ટ્રમાં કામ કરું છું, નોર્થમાં કામ કરી ચૂકી છું, સાઉથમાં મેં એડ્સ કરી છે અને ઓવરસીઝમાં કામ કરવું છે, છતાં આજે આપણે ગુજરાતના કામ માટે અને ગુજરાતના લાભાર્થે અને ગુજરાતની પ્રતિભાને કંડારવાનું પ્રોત્સાહન મળે એવા કામ માટે જ હું ગુજરાત પાછી આવી છું. અનેકો ગુજરાતી, આ મારો સવાલ બ્રોડ વેમાં છે, અનેકો ગુજરાતીઓ ક્યાંક એવું લાગે છે કે ગુજરાત માટે ઘણું કરી શક્યા હોત તેમની પોઝિશનને જોઈને, પરંતુ જ્યારે જરૂર પડે છે તેવા સમયે ગુજરાત અને ખાસ કરીને ગુજરાતી હોવાની લાગણીની સાથે ખાલી રમીને ફરી પાછા તો પોતપોતાના જ્યાં સેટલ થયા છે ત્યાં જ જાય છે. જે પ્રદાન કરી શકવું જોઈએ તેટલું નથી થયું. મારો બેઝિક સવાલ એ છે. આ દેવાંગભાઈ ડિબેટેબલ ક્વેશ્ચન છે, યુ નો, અને એમાં જો 50% સારું છે તો 50% ખરાબ છે, પણ સારું અને ખરાબ બંને ઢાંકી રાખી અને દેખાડીએ તો ઇટ્સ ટુ સાઇડ્સ ઓફ ધી વન કોઈન. સારું પણ કરે છે, ખરાબ પણ કરે છે, તો ખરાબને નજરઅંદાજ કરીને સારાને પ્રોત્સાહન આપો તો એ ખરાબમાંથી બીજા 10% જોડાશે, ત્રીજા 10% જોડાશે, તો આઈ થિંક 100% પુશ થઈ શકશે. ફાઇન, મીન્સ હજી પણ ચાન્સ છે કે જો જે અમુક લોકો કદાચ નથી કરતા એ બાકીના પ્રયત્નોને જોઈને પણ કદાચ આ બાજુ વળે. કરેક્ટ. એજ્યુકેટેડ ફેમિલી, આપે કીધું કે બેકગ્રાઉન્ડ આપનું, ક્યાંથી આ ચસ્કો લાગ્યો અથવા તો ક્યાંથી એ ખબર પડી કે નેહામાં આ છે, એને આ ફિલ્ડ આપો? કારણ કે એક કોઈ કહેવા વાળું તો જોઈએ ને, અને અને અગેન આપે કીધું કે એડ્યુકેટેડ ફેમિલી, ધેટ મીન્સ કદાચ એટલો ફ્રીડમ મળી હશે આપને. યસ, આપની પોતાની પસંદગીનું ફિલ્ડ ચૂઝ કરવામાં સૌથી વધુ સપોર્ટ કોણે કર્યો આ ફિલ્ડમાં જાય એના માટે? આ ફિલ્ડમાં જાય એના માટે નહીં, પણ ઓફકોર્સ આ એન્ટરટેનમેન્ટ મીડિયામાંથી મારા પરિવારમાંથી કોઈ જ નથી, બધા એડ્યુકેશનમાં, બધા સિવિલ લાઈફમાં છે, અને હું પણ ડાન્સર છું. આઈ એમ માસ્ટર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સ. આઈ હેવ સ્ટડીડ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ એન્ડ ડિપ્લોમા ઇન વોકલ. એક્ટિંગ વોઝ નેવર ધ ક્રાઇટેરિયા ટુ મેક અ કરિયર આઉટ ઓફ ઇટ. કેવી રીતે થયું એ મને જ ખબર નથી. રંગભૂમિ સાથે બાળપણથી સંકળાયેલા હતા. ગુજરાત અણ છું, ગરબા રમી છું, સ્ટેજ પર અને ઓફ સ્ટેજ નૃત્ય કર્યા છે, તો રંગભૂમિ તો એક જગ્યા જ છે જ્યાં અલગ અલગ રંગ હોય, પછી એ સંગીત હોય, નૃત્ય હોય, નાટ્ય હોય. એ નાટ્યનો રંગ ધીરે ધીરે જેમ મોટી થઈ એમ ભળવા માંડ્યો, કારણ કે હું નાગર છું, તો મારી ભાષા, એ ગુજરાતીઓની ભાષા સુંદર હોય છે, તો સ્ટેજના લોકોએ કહ્યું કે આ કરો. એમાંથી ધીરે ધીરે કઈ રીતે પનપીને આજે એક આખો છોડ બની ગયો એ મને પણ ખબર ના પડી, પણ સપોર્ટ આ ક્ષેત્ર હોત કે સાયન્ટિસ્ટ હોત કે લો ફિલ્ડ હોત કે જર્નાલિઝમ હોત, મારા પરિવારે હંમેશા સપોર્ટ કર્યો છે, અને ઇટ્સ ઓનલી બીકોઝ ઓફ ધેર બ્લેસિંગ્સ. જે મારું કમ્પ્લીટ ક્ષેત્ર નહોતું એમાં પ્રગતિ જોઈ, ખાડા, ખરબચડા, વરસાદ, વિન્ટર, સમર બધું જોઈને પણ હજુ આગળ વધો, તમારે જે કરવું એ કરો, એનો સપોર્ટ ઇઝ એન્ટાયર માય ફેમિલી. ફાઇન, અહીંયા ટાઈમ થયો છે એક નાનકડા વિરામ. દર્શક મિત્રો, એક બ્રેક બાદ વાત ચાલુ રાખીશું નેહા મહેતા સાથે. વિરામત ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. નેહાજી, બ્રેક પહેલાં આપણે વાત કરી કે જે પણ પરિસ્થિતિ આવી
પરંતુ પરિવારજનોએ કીધું કે યસ આપને જે ગમે તે આપ કરો. યસ, લાઈફ એટલી સ્મૂથ પણ નહીં હોય. આપે કીધું ખરબચડા ખાડા આ બધું આવ્યું હશે. કોક એવો ઇન્સિડન્ટ દરેકની લાઈફમાં આવે છે, જે સમયે ક્યાંક આટલી બધી જ્યાં ખાસ કરીને કોમ્પિટિશન છે એવી ફિલ્ડમાં પોતાનું સ્થાન બનાવવું. દરેક પરફોર્મન્સ એ તમારું એક ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ હોય છે. જો એ પરફોર્મન્સ પ્રોપર નથી કર્યું, ક્રિટિક્સ બિલકુલ લાગી જતા હોય છે, નિરાશાનો ભાવ પણ આવ્યો હોય ક્યારેક. કઈ એવી ક્ષણ હતી, કયો એવો સમય હતો કે જ્યારે નેહા મહેતા પોતે ક્યાંક ડિપ્રેસ થયા હતા, જે હજી પણ નહીં ભૂલાય કે યસ બસ આ ટાઈમે હું આઈ વોઝ ફ્રસ્ટ્રેટેડ. ઓફ કોર્સ એવરીબડી હેઝ અ બેડ લાઈફ, એવરીબડી નોટ હેઝ અ બેડ લાઈફ, આઈ વોન્ટ સે કે એવરીબડી હેઝ અ બેડ લાઈફ, પણ દરેકના જીવનમાં ભિન્ન ભિન્ન સમય આવતો હોય છે, ખરાબ સારો ખાટો મીઠો. મારામાં પણ આવ્યો છે, આઈ એમ નો ડિફરન્ટ, હું કોઈ અલગ વ્યક્તિત્વ નથી, પણ હું અલગ એક્ઝામ્પલ બની શકું. હજુ કરોડો એક્ઝામ્પલ બાકી છે, પણ 100માંથી એક જણને ઇન્સ્પાયર કરી શકો તો પણ એક એક્ઝામ્પલ જ છે. કઈ એવી ઘટના કે જ્યારે સૌથી વધુ આ ચાલ્યું, આઈ વોઝ લીડિંગ શોઝ ઓન હિન્દી પ્લેટફોર્મ. આઈ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ એઝ અ ડોલર બહુ ઓન ઝી ટીવી એઝ અ મેઇન હિરોઇન, મેઇન લીડ. દેન આઈ ડીડ શક્તિ, દેન આઈ ડીડ ભાભી એઝ અ મેઇન હિરોઇન. ભાભી કર્યું પછી આઈ અગેન વોન્ટેડ ટુ પરસ્યુ માય ક્લાસિકલ. ટીવી એટલું બધું ટફ છે, જેટલું સુંદર લાગે છે એટલું તમે 48 કલાક કામ કરો, 12 કલાક કામ કરો, 14 કલાક કામ કરો, અને એમાં કંઈક વસ્તુ ખોટી થાય તો એક વ્યક્તિ નહીં 10 વ્યક્તિ તમારી પોઝિશન હડપવા તૈયાર હોય છે. એના પણ એક લિમિટેશન્સ હોય છે. એ વખતે મેં કીધું આઈ થિંક મેં ટીવી બહુ કરી લીધું, મારે નથી કરવું. એ મેં છોડ્યું મેં એટલી આસાનીથી, બીકોઝ મારી પાસે બીજા બધા ક્ષેત્રો હતા, ઓપ્શન્સ હતા, ડાન્સિંગ, સિંગિંગ, જર્નલિઝમ, ઇનફેક્ટ માર્કેટિંગ આઈ વોન્ટેડ ટુ ડેવલપ, લો આઈ વોન્ટેડ ટુ સ્ટડી, એટલે ડિરેક્શન આઈ વોન્ટેડ ટુ લર્ન, આઈ વોન્ટેડ ટુ ગો ટુ ન્યુયોર્ક ટુ લર્ન ડિરેક્શન. એટલે મેં છોડી દીધું, મેં કીધું બિગ ડીલ. પણ એ છોડ્યા પછી જે રિયલાઇઝેશન થયું કે આ પોઝિશન પર હું હતી ત્યાં કેટલા લોકો પ્રયત્ન કરી રહ્યા છે પહોંચવાનો, અને એ જે સેટબેક આવ્યો કે હું નહીં, લોકો વિશ્વાસ ન કરી શકે, અરે એવું તો કેવું થયું, છોડી દીધું, નિષ્ફળતા. લોકોએ ઘણું એમ કીધું કે અરે આ તો હારી ગઈ, નિષ્ફળતા, ગમે ત્યાંથી ગમે ત્યાં આવીને તમે બોમ્બે આવીને કઈ બધું કરી ન શકો, આ કેવું, લોકો મને સેટબેક આપી ગયા. દેન આઈ સેડ આ તો મેં ખોટું કર્યું. દેન આઈ સ્ટાર્ટેડ ગોઈંગ આઉટ. લોકોનો પ્રેમ તમે કેમ નથી, તમે 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 તમે, એમના પ્રેમે મને પાછી જાગૃત કરી, મારા ફેમિલીએ મને પાછો સપોર્ટ કર્યો, અને મેં કીધું ના, આ ક્ષેત્રને મારે ઓળખવું છે તો સંપૂર્ણ રીતે ઓળખવું છે. આફ્ટર દેટ આઈ ડીડ શોઝ અગેન ઓન અ રિજનલ લેવલ, ઈટીવી ગુજરાતી, આઈ ડીડ સોદાડા સાસુના, વિચ ઇઝ ધ ફર્સ્ટ શો એઝ અ રિજનલ વિચ કમ્પ્લીટેડ 1000 એપિસોડ, બિગ સક્સેસ. દેન આઈ સ્ટાર્ટેડ ડુઈંગ ગુજરાતી ફિલ્મ્સ. સ્ટેજથી શરૂ કર્યું, ટીવી ક્ષેત્રે સફળતા મેળવી, સાવ છોડીને બીજું ક્ષેત્ર પકડવાની તૈયારીએ ત્રીજું ક્ષેત્રનો સપોર્ટ લઈને પાછું શોઝ એઝ અ લીડ, ફિલ્મ્સ એઝ અ લીડ, કમર્શિયલ્સ એઝ અ લીડ, અને અગેન પ્રાઇમ ટાઈમ ટીવી. સો નાવ યુ સેડ રિયાલિટી શો. નાવ મારે એ જે ઓલરેડી કન્ટિન્યુ અને ખાસ કરીને એક એવા પ્રમોશન માટે એના માટે પણ આપ અમદાવાદમાં આવેલા છો. યસ. ટેલેન્ટ હન્ટિંગ ના નામે થતા કાર્યક્રમો અથવા તો ટીવી શોઝ કેટલા રિયલ હોય છે? ટેલેન્ટ હન્ટિંગના નામે થતા રિયાલિટી શોઝ કેટલા રિયલ હોય છે? અનરિયલને રિયાલિસ્ટિક વેમાં બને એટલું સત્યતા સાથે દેખાડવું ઇઝ કોલ્ડ રિયાલિટી શો. ફર્સ્ટ ઓફ ઓલ, બિગ બોસ, ધીસ, દેટ, આ જે ટેલેન્ટ હન્ટ ઇઝ નોટ અ રિયાલિટી શો. ધ ટેલેન્ટ હન્ટ વિચ આઈ એમ ગોઈંગ ટુ જજ ઓર સપોર્ટ ઇઝ નોટ અ રિયાલિટી શો, ઇટ્સ અ રિયલ લાઈફ ટેલેન્ટ હન્ટિંગ પ્રોગ્રામ. આજે હું આવી છું ગાજે ગુજરાત, એક ટેલેન્ટ હન્ટ શો ગુજરાતી લોકો જ કરી રહ્યા છે, રાજુભાઈ ચૌહાણ કરીને, અને ઇટ ઇઝ નોન એઝ અ ગોટીઝ ગાજે ગુજરાત, અને આરસી ગ્રુપ એને સપોર્ટ કરી રહ્યું છે. વોટ આઈ લાઇક્ડ અબાઉટ ઇટ, મારા મિત્ર છે રાજુભાઈ, જે ગુજરાતના બિઝનેસમેન છે, દેવર ટોકિંગ અબાઉટ ઇટ, અને કે કેવી રીતે સિલેક્ટ કરવા, શું કરવું,
એમાં એમણે મારું નામ પરોવ્યું અને મને ખરેખર એટલા માટે ગમ્યું કે અલગ અલગ જગ્યાએ જઈ અને અલગ અલગ ટેલેન્ટને જેટલું બની શકે એટલું પ્લેટફોર્મ આપવાનું જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે એને મારો સપોર્ટ હોય જ. સો ઇટ ઇઝ નોટ ઓનલી એક્ટિંગ, નોટ ઓનલી સિંગિંગ, આજે કદાચ ઓલ ટુગેધર એવું કોક પરફોર્મન્સ આપનારું કોક મળે અને અગેન કે જે લોકોને કદાચ પ્લેટફોર્મ નથી એવા લોકોને શોધીને આપે ને પ્લેટફોર્મ, સબ પ્લેટફોર્મ પૂરું પાડવાની જ વાત કરી આપણે સીધું. આપે કીધું કે 48 કલાક ટીવીની દુનિયા દેખાય છે એટલી સારી નથી અથવા તો સરળ નથી, સરળ નથી. કેટલી હદે શોષણ થતું હોય છે? બહુ જ મને ડિપ્લોમેટિક આન્સર નથી જોઈતો, આઈ રિક્વાયર્ડ, આઈ નીડ બ્લન્ટ આન્સર અને જે સાચો છે તે આન્સર જોઈએ છે. 50-50. તમે શોષણ કરવા દો તો તમારું શોષણ થાય, તમારામાં શક્તિ હોય ને તમે ફોકસ્ડ હો તો નાના મોટા એકાદ કામ છોડવા પડતા હોય, પણ બાકી કોઈ શોષણ ન કરી શકે તમારું. શોષણ કઈ રીતના હોય છે? શારીરિક એક છે, માનસિક, આર્થિક, સામાજિક, ઘણી બધી રીતના શોષણ હોય છે. આજે અભિનય ક્ષેત્ર તમને ઇઝીલી જોવા મળે છે અને તમારી સામે ઇઝીલી આવી ગયું છે માટે તમને વધારે દેખાય છે. શોષણ દરેક જગ્યાએ હોય છે, કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં, એડ્યુકેશન ફિલ્ડમાં, પરફોર્મન્સ ફિલ્ડમાં, બધી જગ્યાએ. બટ આઈ પર્સનલી બિલીવ દેટ તમે ભણો, તમે તમારી બુદ્ધિને એટલી જાગૃત કરી રાખો કે તમારે શું કરવું છે અને શું નથી કરવું એ તમે એ વખતે ડિસિઝન લઈ શકો જે વખતે તમને પૂછવામાં આવે. તમારી બાઉન્ડરી તમે બાંધો. કરેક્ટ. નો બડી કેન એન્ટર, યા, નો બડી કેન મિસયુઝ યુ અન્ટિલ એન્ડ અનલેસ આઈધર યુ વોન્ટ ટુ ગેટ મિસયુઝ્ડ ઓર યુ ડુ નોટ નો હાઉ ટુ ગેટ ધ વે આઉટ ઓફ ઇટ. ફાઇન ફાઇન, અહીંયા રોકું છું. અગેન દર્શકો, તો સમય થયો છે વિરામનો, વિરામ બાદ નેહા મહેતાજી સાથેની વાતો. મમતાની મૂર્તિ એટલે માં, અપેક્ષા વગરનું અનુદાન કરે છે માં. તુકારા સહન કરે છે માં. 34 કરોડ દેવી દેવતાઓનો વાસ જેના પગમાં છે એ છે માં. માનું ઋણ શબ્દોથી ચૂકવવાનો એક પ્રયાસ. જુઓ કાર્યક્રમ માં દર રવિવારે રાત્રે 10:30 કલાકે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. બહુ ભારે વાતો થઈ, બહુ જ ભારે. વી હેવ અ સેમ વેવલેન્થ. ફાઇન, ફરી પાછા આવી જઈએ છે મસ્તી વાળા માહોલમાં કે જેના માટે નેહાજી જાણીતા. નેહાજી, સિરિયસ થાઓ છો ખરા ક્યારે? મમ્મી પપ્પા આવે ત્યારે રિપોર્ટ્સ બધા સારા હોય તો મારા મા બાપા બિગેસ્ટ નોટી પર્સન, પ્રેંગસ્ટર. આઈ વોઝ નોન ઇન માય સ્કૂલ એઝ બટાકી. કોઈ દિવસ આઈ સ્ટીલ રિમેમ્બર, મારી જુનિયર સ્કૂલમાં હું ફર્સ્ટ 2 લેક્ચર્સ ક્યારેય નહોતી ભરતી, હું સુઈ જતી હતી. પણ મમ્મી પપ્પા ગભરાય, પણ સ્કૂલમાં આવે તો ટીચર એમ કે ના નેહા તો બહુ જ સારી છોકરી છે, તો જે અટેક આવતા હતા કોઈ સમજી નથી શકતું. સૌથી વધુ હેરાન હેરાન કર્યો હોય કોઈને એવો કિસ્સો કોઈ કે જે ઘરમાં મા બાબાને બંનેને ઇક્વલી હેરાન કર્યા છે. મેં મારા ભાઈને મેં દોડાવ્યો છે સ્કૂલ પર, હું સ્કૂલ જાઉં પણ બેગ ઘરે મૂકી જાઉં. ઓકે, ભાઈ સ્કૂલે બેગ આપવા આવે એટલે ફેમિલી મેં બહુ હેરાન કર્યા છે લોકોને. સ્કૂલમાં મારા એક સર હતા, આઈ ડોન્ટ નો વેધર હી ઇઝ ધેર ઓર નોટ. એટલે ભાવનગરની વાત છે? ના ના ના, અમદાવાદની. મારા એક સર હતા એજી સ્કૂલમાં, એક તો હતા પ્રવીણ સર, હી યુઝ ટુ ટીચ ઇંગ્લિશ અને એમને મારા ડિક્શન્સ બહુ ગમતા હતા પણ મને ગ્રામર નહોતું ગમતું. તો જેવા આવે ને એમની સામે જ જોઈને સુઈ જાઓ, બ્લન્ટલી રાઇટ દેર ઓન હિઝ ફેસ. હી યુઝ ટુ ફીલ વેરી વિયર્ડ, પણ હી યુઝ ટુ ટેક એક્સ્ટ્રા ક્લાસીસ ઓફ માઇન એન્ડ ટીચ મી. ઇટ વોઝ લવ ફોર હેમ, યુ નો,
કે મેં એમને બહુ હેરાન કર્યા છે. અને બીજું, મારા ડાન્સ ટીચર, વેન આઈ વેન્ટ ટુ કોલેજ, તો ઇટ્સ અ વેરી ડિસિપ્લિન ફોર્મ ઓફ આર્ટ. ક્લાસિકલ નીડ્સ લોટ ઓફ ડિસિપ્લિન. અને મને કોઈ પણ વસ્તુ દાદાગીરી કોઈ કરે ને તો મારાથી ના થાય. તમે પ્રેમથી સાચી રીતે વાત કરો તો જીવ આપી દઉં, પણ અડી જાઓ તો મારે ધનની જરૂર નથી, હું જ અડી જઈશ, તૂટી જઈશ, શું કરશો. સો આઈ હેવ ગિવન લોટ ઓફ ટફ ટાઈમ ટુ માય ટીચર્સ, બટ ધેન એ લોકોને મને જ ભણાવવામાં બહુ મજા આવી છે. બધા ટીચર્સની ફેવરેટ સ્ટુડન્ટ હું છું. સ્ટીલ આટલું બધું કર્યા પછી મીન્સ એક આર્ટ તો કહી શકાય કે પકડાયા નહોતા ક્યારે? ના ના ના, હું બહુ નિખાલસ વ્યક્તિ છું, પણ હા, અડી નહીં જવાનું તો પછી હું અડી જાઉં. કોણ એવું કેરેક્ટર કે એની જોડે ટસલ કરી હતી એ હજી પણ યાદ રાખે છે? બે ત્રણ છે. આ કાર્યક્રમ એના માટે જાણીતો છે કે અનેકો કન્ફેશન. ના, બે ત્રણ જણ છે, પણ હું નામ હવે ન આપું, બીકોઝ હવે એ લોકો મારા મિત્રો છે. શું ઘટના હતી? ઘટના સિનિયોરિટી, જુનિયોરિટી. આઈ બિલીવ ઇન ઇક્વાલિટી. આજ કી આઈ હુઈ લડકી? આઈ સેડ ના, મારો તો જન્મ ક્યારનો થઈ ગયો, મુંબઈમાં આજે આવી છું. ઇટ ડઝન્ટ મીન કે મને ખબર ના હોય કે રસ્તા શું છે જીવનના. સો સિનિયોરિટી, જુનિયોરિટીમાં અમારા એક એક્ટર સર હતા, એમને બહુ એમ થાય કે આ તો પોતાની જાતને શું સમજે છે, કોઈ અજબોપતિની દીકરી છે કે શું. એટિટ્યુડ પ્રોબ્લેમ. યસ. એટિટ્યુડ ને રોંગ એટિટ્યુડ લાગતો હતો. હું આજે અહીંયા આવી છું તો બીકોઝ હું કોઈક છું તો હું તમારું અપમાન કરી શકું? નો, નોટ પોસિબલ. જો તમે મને માન આપો છો તો મારી જરૂર છે, હું તમને માન આપીશ. સો એમને બહુ ભારે પડતું હતું કે આ સમજે છે શું એના મનમાં. સો દેટ વોઝ ધેર, બટ ધેન હી બીકેમ અ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન. હું છું થોડુંક, જો તમે મને આમ વધારે હેરાન કરો તો હું છોડીશ નહીં એમ. આઈ બિલીવ નેહા મહેતા, નેહા મહેતા, નેહા મહેતા. ક્યારે એટલે રડ્યા હતા કે એ રોકી નહોતું ગમે ત્યારે? અને એક એવી ઘટના કે એ નહોતું રોકી શકાય, બહુ ટ્રાય કર્યો તો. આઈ હેવ અ યંગર સિસ્ટર, જ્યારે એ દુખી હોય ત્યારે આઈ કાન્ટ સ્ટોપ માય સેલ્ફ. મને શી ઇઝ મોર ટુ મી લાઈક માય ચાઇલ્ડ. કોઈ ખરેખર સ્ત્રીને હેરાન કરતું હોય તો મને નથી ગમતું, બીકોઝ મારા ઘરમાં સ્ત્રીને બહુ જ માન આપવામાં આવે છે. ઇફ યુ હિટ ઓન યોર વાઇફ, તમે કોઈને, બેનને કે સ્ત્રીને હાથ ઉપાડો તો મને એ વસ્તુ બહુ જ અસહ્ય લાગે. અને ત્રીજું, આજે દુનિયા બહુ બદલાઈ ગઈ છે, ઘણા બધા પહાડો ને ઘણી બધી સિચ્યુએશનો પાર કરીને આપણે દિવસ પસાર કરતા હોઈએ છીએ. ખાલી ખાલી કોઈને અડી જાય ને માણસ, ખાલી ખાલી ઈગોમાં, એ વસ્તુ મને બહુ દુઃખ આપે. દેર વેર આઈ રિયલી ફીલ ક્રાઈંગ કે હું પણ જો કોકવાર કોઈને ખોટી રીતે મારાથી કાંઈ થઈ જાય તો મને દુઃખ થાય કે આવું ના કરાય, ઇનહ્યુમન નહીં બનો. એ ત્રણ વસ્તુ મને પાપ લાગે. ઓકે ઓકે ઓકે. બાકી હોબીઝ કઈ કઈ? આઈ લવ ટ્રાવેલિંગ, આઈ લવ ટોકિંગ, આઈ લવ મીટિંગ ડિફરન્ટ પીપલ. બીકોઝ તમે માનશો નહીં, આજે હું આઈ વિલ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ થેન્ક ગોટીઝ ગાજે ગુજરાત અને રાજુજી, બંને રાજુભાઈને, કે મને અહીંયા આવવાનો મોકો મળ્યો. બીકોઝ આઈ એમ સો થ્રીલ કે મને તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો ને મારા દર્શકો સાથે વાત કરવાનો મોકો મળ્યો. નો નો નો, છેલ્લે છેલ્લે ટાઈમ ખૂબ જ ઓછો છે. તારક મહેતાની વાતો કરી લઈએ. કેવો એક્સપિરિયન્સ? બીકોઝ અગેન ઇટ એક હિટ, એક પછી એક જે પ્રમાણે સક્સેસ જે મળી છે, કોઈ એક એવો ઇન્સિડન્ટ કે જે હજી સુધી લોકો સુધી પહોંચ્યો નથી, કોઈ મજાક મસ્તીની એવી વાત? ઘણી બધી હજી સુધી. પ્લીઝ એકાદી શોર્ટમાં. આઈ ટેલ યુ દેવાંગભાઈ, શોર્ટમાં જ કહીશ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હું છે ને વખાણ જલ્દી નથી કરી શકતી, બીકોઝ આઈ બિલીવ ઇન ક્વોલિટી. તો હા જી, ઘણા બધાને એમ લાગે કે આને ગમે છે કે નહીં મારા, બટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે હું એક જ વસ્તુ કહીશ કે એક એવો સંકુલ, એક એવું પ્રોડક્શન આસિત કુમાર મોદીએ જે કર્યું, જે એમણે પણ નહીં વિચાર્યું હોય, અને દરેક એક્ટર એમાંનો જે છે, ગમે તેટલી દિશાઓ અલગ હોય છે ને, પણ એક કલાપ્રેમ બધાને ભેગો લઈ આવે છે અને આ આખું પરિવાર હજુ સુધી સફળતાની. તારક મહેતામાં જ્યારે પહેલી વખત નેહા મહેતા લોન્ચ થવાના હતા, એની આગલી રાત્રે કેવી ગઈ હતી? મારા ભાઈનો દીકરો છે, મારો નેફ્યુ પ્રયાગરાજ, એની બાબરી ઉતરાવવા માટે અમે લોકો ગયા હતા અંબાજી મંદિરે, અમારા કુળદેવી કહેવાય. અને ત્યારે હું દિલ્હીમાં હતી કે શુડ આઈ ગો ટુ અમેરિકા પરસ્યુ ડિરેક્શન, કે હું મદ્રાસ જઈને ડાન્સમાં વધારે પરસ્યુ કરું અને અહીંયા આવીને પીએચડી કરું.
આગલી રાતે આસિદભાઈનો ફોન આવ્યો કે તમે મને મળવા આવી શકો. મેં કીધું હું તો અંબાજી છું અને સાંજે પાછી આવવાની છું, તો કે તમે સાંજની ફ્લાઇટ લઈને બોમ્બે આવીને મને મળી શકો. અંબાજીના મંદિરમાં બાબરી ઉતરી રહી છે, મારા ભાઈ મને ફઈ બનવાનું સોનું જે કંઈ આશીર્વાદ આપી રહ્યા છે, અને આગલી રાતથી વિચારો એ જ ચાલતા હતા કે શું કરવું આ મહિનામાં. અને નેક્સ્ટ ડે આ સમાચાર આવ્યા, અને મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે જેટલું જ્ઞાન નહોતું એટલું મારા મા બાબાને ને મારા ભાઈને હતું, યુ નો. તો મેં કીધું આવું આવું છે, તો કે શ્રીમતીજી, મેં કીધું હા જેઠાલાલ ખબર હતી અને ટપુડો ખબર હતી, પણ શ્રીમતીજી ફોકસ નહોતું કર્યું મેં. એન્ડ માય બાબા સેડ ગો, ઇટ્સ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ટુ બી મિસિસ તારક મહેતા. Okay. And here I am. Fine. At last, you said ke you learned vocal. Yes. So I can have to leave without the sweet voice. Sweet voice, same decide karcho. Okay. Itni shakti hame den data, man ka vishwas kamzor hona. हम चले नेक रस्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. थैंक यू वेरी मच नेहा जी. दर्शक मित्रों, आती खास बात, खास मुलाकात नेहा मेहता साथ नहीं. फरी मरीशु नेक्स्ट एपिसोड में एक नवा अतिथि साथ है. त्यासु रिजर्व आपसे नमस्कार. थैंक यू वेरी मच. थैंक्स अ लॉट. थैंक यू सो मच गुजरात.